અહીંયા બંધારણની પુસ્તિકાનું વિમોચન તથા ચોપડા વિતરણ નું કાર્યક્રમ આજ રોજ રાખવામાં આવ્યું હતું સમાજના દરેક આગેવાનો અહીંયા હાજર છે અન્ય પરગણાના લોકો પણ અહીંયા હાજર હતા તો આપણા ત્યાંના પ્રમુખ મંત્રીશ્રી જે આપણી પાસે હાજર છે આપણે પાસેથી જાણીશું શું માંગ છે આજનો આ કાર્યક્રમ એવો ભવ્ય રીતે ઉજવાયો કે મેં કલ્પના પણ ન કરી હતી આજનો કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ બંધારણ પુસ્તિકાનું વિમોચન કરવું બંધારણ કોઈ પણ સમાજ માટે એક આગવી આગો રાહ આપે છે શિસ્ત શીખવે છે બંધારણના નિયમોનું પાલન થાય અને એ પ્રમાણે સમાજનો વિકાસ થાય છે અમે જે આજની બંધારણ પુસ્તિકાનું વિમોચન કર્યું એનો મુખ્ય ઉદ્દેશ સુધારા વધારા સાથે સમાજમાં કર્કસરનો સિદ્ધાંત કેળવાય લોકો આર્થિક રીતે સરભર થાય વ્યસન મુક્ત થાય અને જે ખોટા ખોટા દેખાવના ખોટા દેખાવ કરી અને જે પૈસાની બરબાદી કરે છે ફટાકડા ફોડવા વાજિંત્રો વગાડવા એની ઉપર અમે પ્રતિબંધ મૂક્યો છે તેમજ આપણા સમાજની અંદર વર્ષોથી ચાલતી પ્રણાલીયાથી શ્રીમંત પ્રથા છે તેમાં અમે ગરીબ માણસથી તે તવંગર માણસ સુધીને મધ્યમાં રાખી આપણે છ સોનાના અને પાંચ ચાંદીના દાગીના આપવાનું બંધારણ કર્યું છે મને આશા છે કે આ બંધારણ સમાજ માટે ખૂબ જ ઉપયોગી બનશે સેકન્ડ પાર્ટ અમારો હતો નોટો અને ચોપડા વિતરણ કરવાનો સાહેબ સમાજની અંદર જો આપણા બાળકો શિક્ષિત નહીં બને તો સમાજનો વિકાસ નહીં થાય આપણા સમાજમાં ઘણા બધા બાળકો એવા છે કે જેની પાસે નોટો ચોપડા કે પુસ્તકો લાવવાનું આયોજન હોતું નથી અમે જયારે આ સમાજના અમે હોદ્દેદાર બન્યા ત્યારથી અમારો એક સંકલ્પ હતો કે સમાજને લોકોએ પુષ્કળ પૈસા આપ્યા છે તો સમાજ પણ આ લોકોને એનું ઋણ ચૂકવે એ આશયથી અમે તમામ અને ચાર થી ઉપર ધોરણના બાળકોને ચોપડા આપવાનું નક્કી કર્યું અને એ પણ મફતમાં આજે આ જે અમારી યુવા ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પચીસે પચીસ ગામના રહીશો આગેવાનો હાજર રહી અને આ ચોપડા અને નોટોનું ભવ્ય રીતે વિતરણ કર્યું એનાથી મને એક એવો સંતોષ થશે કે અમે ચોપડા અને નોટો કોરી આપી છે મેં એવો સંદેશો મૂક્યો છે આ કોરી ચોપડા અને નોટોને તમે એવા સુવાક્યથી લખો અને એ લખાંતથી તમે એવી સફળતા મેળવો કે કાલે આ સમાજ ને તમે ઉપયોગી બનો કે રોહિત સમાજ સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર દેશની અંદર એક પગે એક મંચે ઊભો રહે આ નાના નાના પરગણા ભેગા થઈ અને આખું એક મોટું પરગણો બને એવો અમે આ સમાજને સંદેશો પણ પાઠવ્યો છે અમારા આખી ટીમ ઉદ્યોગારો તથા યુવા ટીમ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય ભીમ નમસ્કાર ખૂબ સુંદર આતા ગણપતભાઈ પરમાર નાની દસકોશી સુરોહિત સમાજના મહામંત્રી શ્રી આપણા પ્રમુખ શ્રી છે એનવી પરમાર સાહેબ આપણે તેમની પાસેથી જાણીશું શું કહેવા માંગે શું કહેશો સર આજના કાર્યક્રમ વિશે હાલમાં આજના દિવસે નાની દસકૃતિ રોહિત સમાજ દ્વારા એક બંધારણીય સુધારાની એક બુકનું વિમોચન કરવામાં આવ્યું આજે આપણા નાની દાશકોથી સિવાય અન્ય ગામોમાં પરિસ્થિતિ અન્ય પ્રજ્ઞાની ધ્યાનમાં લઈએ તો આપણા સમાજની અંદર બધા ની આર્થિક રીતે નબળાઈથી અને ભણવાના પણ પૈસા હોતા નથી અને સારી રીતે અને ખોટા ખર્ચા લગ્નમાં અને બધામાં વાપરે છે તો અમે બંધારણની અંદર બંધારણની અંદર ધારો કે ચવાણું પેડા આ તે હલ્દી રેસમના એવા ખોટા ખર્ચાથી અથવા બને ત્યાં સુધી હોટલો અને કોઈ પાર્ટી પ્લોટની અંદર ન રાખતા પોતાના ઘરે પ્રસંગ રાખી અને એની બચત થાય એ બચતના તમે બાળકોના શિક્ષણ અર્થે વાપરો તો બાળક ભવિષ્યની અંદર સારા ટકા લાવી અને કંઈક પ્રગતિશીલ બની શકે એટલા માટે દરેક પરિજ્ઞાનાવાળા અથવા દરેક વ્યક્તિઓને અમે સૂચના આપીએ છીએ અને માહિતી આપીએ છીએ કે બને ત્યાં સુધી લગ્નની અંદર શક્ય હોય ત્યાં સુધી ઓછા ખર્ચા કરવા અને પોતાના એ એ પૈસાથી બચત કરી અને બાળકોના અભ્યાસમાં વાપરો અને તમારા બાળકને પ્રગતિશીલ બનાવી અને ઉચ્ચ શિક્ષણ આપી સારા હોદ્દા પર પ્રાપ્ત કરે અને એ જ એ જ બાળક સમાજને સુધારામાં મદદરૂપ કરે સમાજના બીજા આર્થિક નબળા બાળકોને મદદ કરે એવી શુભેચ્છા સાથે અમે દરેક વર્ગના વાળાઓને પણ આ જ સૂચન આપીએ છીએ અને આ હું માનું છું કે દરેક ગામની અંદર બધા વસ્તી સમગ્ર ભેગે થઈ અને એક સંકલ્પ કરવો જોઈએ કે આપણા વસ્તીના ગામના બાળકોમાં વધારે વધારે અભ્યાસ અભ્યાસ પર ધ્યાન આપી અને એમને ઉજ્જવળ અને પ્રગતિશીલ શિક્ષણ આપી અને ઉચ્ચ કક્ષાએ શિક્ષણ પ્રાપ્ત કરી અને સારું જ્ઞાન મેળવે એવી શુભેચ્છા સહ પ્રોગ્રામ અમે માનીએ છીએ ત્યાં સુધી અમારા ધારણા મુજબ ખૂબ જ સફળ રહ્યો અને આનાથી પણ સારો ભવિષ્યની અંદર સારી પ્રગતિ કરે વિદ્યાર્થીઓ અને પ્રજા પણ એ રીતે સગા રહે અને બંધારણીય જોગવાઈનો નો અમલ કરે એવી શુભેચ્છા છે સમાજ ને જય હિન્દ જય ભારત ખૂબ સુંદર વિચાર ખૂબ સુંદર આયોજન હતું આપણી પાસે ડોક્ટર રાજુભાઈ પણ છે યુવા આગેવાન છે આપણે તેમની પાસેથી જાણીશું શું ક્યાં છે શું કેજો અને આવનારા ભવિષ્યમાં હાલનો જે કાર્યક્રમ થયો એને લક્ષીને આપ સમાજને શું સંદેશ આપવા માંગો મોટે ભાગે આજનો જે પ્રોગ્રામ હતો બેઝિકલી સામાજિક અને શૈક્ષણિક આ બંનેનું એક સમન્વય હતો શૈક્ષણિક એટલા માટે કે નોટબુકો અને જે ચોપડાનું વિતરણ છે પ્રથમ વખત નાની દસકો સમાજ દ્વારા આજે આરંભ કર્યું છે એટલે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે અને સામાજિક એટલા માટે કે નવીન જે બંધારણ પુસ્તિકા છે એમાં નવા થોડા સામાજિક સુધારા વધારા જે સમાજની ઉપર ખોટા બોધ થતા હોય બોજારૂપ હોય અમુક કુરિવાજો હોય એને તિલાંજલિ આપવા માટે અને બિન ખર્ચાળ પ્રસંગો થાય આવનાર સમાજ ખરેખર સમૃદ્ધ બને અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે એવું એવો સમન્વય થાય એવું બંધારણ પુસ્તિકામાં ઉલ્લેખ કરવાથી આવનાર સમયમાં ચોક્કસ આ યુવાનો આમાંથી ઘણી બધી શીખ લેશે અને પ્રગતિના શિખરો સર કરે એવું અમને એક સ્પર્શ દેખાઈ રહ્યું છે અહીંના જે યુવા ઉદ્યમ ફાઉન્ડેશનના જે પ્રમુખ છે આપણે પાસે હાજર છે તેમને પણ જાણીશું શું કહેવા માંગે જેમ કે આગળ પ્રમુખ સાહેબ શ્રી બધાએ વાત કરી આજનો આજનો આ કાર્યક્રમ બે વિભાગમાં ડિવાઈડ હતો શૈક્ષણિક અને સામાજિક શૈક્ષણિકમાં વિદ્યાર્થી મિત્રોને ચોપડાનું વિતરણ અને સામાજિકમાં નવીન બંધારણ પુસ્તિકા નો વીમો છે આપણે બધા જોતા જોઈએ છે કે આપણા સમાજની અંદર જે રીતે કુરિવાજો પ્રવર્તે છે જે રીતની માન્યતાઓ પ્રવર્તે છે એના લીધે આપણે આપડે સમાજની અંદર અધોગતિ તરફ નહોતી એટલે આજે સમાજ ભેગો થઈને સમાજે એક નવી દિશા મળે એટલે નવા નિયમો નીતિ નિયમો બનાવ્યા છે અને મને વિશ્વાસ છે કે આજે જે સમાજના વ્યક્તિઓ અહીં હાજર હતા એ બધા જ વ્યક્તિઓ એ કાલ જઈને એ બંધારણ પુસ્તિકાને પાડશે એના નિયમોને પાડશે અને આગળ જતા એ સમાજ વધારે સમૃદ્ધ થશે જેમ આગળ વાત કરી એમ કે બધા જ પરગણાનું એક બંધારણ બને એમ તો હા અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે અમે યુવાનો પણ સમાજની સાથે મળીને સમાજના વડીલોને સાથે મળીને આ બધા જ પરજ્ઞાનું એક બંધારણ બને એ માટે કામ કરીશું આગળ જાઓ શ્રી નાની દશકોશ્રી રોહિત સમાજ હવે આજનો જે કાર્યક્રમ હતો જે નવું બંધારણ પુસ્તિકાનું વિમોચન તથા ચોપડા વિતરણનો કાર્યક્રમ હવે આપણે અગાઉ નાની દશકોશ્રી રોહિત સમાજ જે છે એ ઘણા વર્ષોથી આપણે તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજના કરીએ છીએ અને એ પણ આ શૈક્ષણિક ક્ષેત્રે જ છે પરંતુ આ વખત જે અમે થોડો ડિફરન્ટ અલગ જે પ્રોગ્રામ કર્યો છે કે ચોપડા વિતરણનું હવે ચોપડા વિતરણ એક એવું છે કે ચોપડા વિતરણ કર્યા પછી બાળકો જો એ ચોપડાની અંદર કંઈ લખે બણે વાંચે અને જો એનો એ કરે તો એ આગળ વધી શકે છે એમને પણ જાણીશું શું કહેવામાં શું મારું નામ બળવંતભાઈ વાઘેલા છે હું ગામ ગામવાલાદનો છું આ જે પુસ્તિકા બનાવવા બનાવવા માટે મેં અલગ અલગ પ્રજ્ઞાની ચોપડીઓ વાંચી એમાંથી જે વ્યવસ્થિત અને સારી વસ્તુ હતી એનું એક સંશોધન કર્યું બીજું કે આજે સમાજમાં ચાલી રહેલા કુર રિવાજો એ કુરજોનું પણ મેં અધ્યયન કર્યું અધ્યયનના અંતે હું અને મારા મિત્રએ મને ભેગા થઈ એક સરસ ચોપડી નોટબુક તૈયાર કરી એ નોટબુક બુકના આજે અમે આખી ચોપડી તૈયાર કરી એમાં અમારો ઘણા ફરકા તમામ માણસોનો સાહ સહકાર મળ્યો અને એ ચોપડીને અમે જે રૂપમાં જોવા માંગતા એ રૂપમાં તૈયાર હતી આ બંધારણ કરવાનો એક જ હેતુ છે કે સમાજના બાળકો સમાજના માણસો આગળ જાય ખોટા ખર્ચામાંથી બચી જાય અને ખોટા રૂઢિટ માંથી બહાર આવે એની પાસેનો ઉદ્દેશ જ આ છે અને લોકો ખોટા ખર્ચા ના કરે એનો મુખ્ય ઉદ્દેશ આ છે અને શિક્ષણ સ્થાન મળે એવું ઈચ્છા ધરાવું અને સૌ લોકો આગળ વધે અને સમાજને આ રીતે આગળ વધારીને જે બિનજરૂરી ખર્ચ છે એમાં ના થાય અને એમાં ના પડે તો તેનાથી સમાજનો પણ ઉદ્ધાર થાય અને દેશનો પણ ઉદ્ધાર થાય તો અમે પણ અમારા ચેનલ સૌને શુભકામનાઓ પાઠવીએ છીએ કે તેઓ પણ આ રીતે આગળ વધી શકે કેમેરામેન સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ